गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हूँ तना एज्युकेशनल कैम्पस धोरण सात ना अंग्रेजी विषय की शिक्षिका। ऑनलाइन टीचिंग में आप सबनु हार्दिक स्वागत है। बाळको, आपणे अंग्रेजी में यूनिट टू स्टेप बाय स्टेप तेनो अभ्यास करी रह्या छीए। आगळना तास में आपणे एक्टिविटी नंबर टू सुधी अभ्यास कर्यो। हवे आज आपणे जोशुं एक्टिविटी नंबर थ्री। हवे एक्टिविटी नंबर थ्री में बाळको आपणे चार वस्तु छे एनी जरूर पड़शे। सौथी पहेला एक नीडल एटले के सोय, त्यारबाद थ्रेड एटले के दोरो, पछी बटन अने पीस ऑफ क्लॉथ एटले के तमारी पासे जे काई कापड़नो टुकड़ो होय, बराबर आटली वस्तुनी तमारे जरूर रहेशे। हवे दरेक विद्यार्थी पोतानी साथे आ वस्तु लई ले। हवे हूँ तमने जेम स्टेप कहूँ ए प्रमाणे तमारे करवानुं छे। सौथी पहेला टेक अ नीडल एटले के सोई लो। हवे आपणे आ सोई लीधी, बराबर। त्यारबाद टेक अ पीस ऑफ थ्रेड एटले के दोरो लो। त्यारबाद पुट थ्रेड थ्रो द पॉइंट्स थ्रेड इन द नीडल आई। हवे जे दोरानो छेड़ानो भाग छे एने सोईनी आँखमां पोरवानो છે, એટલે કે સોયમાં આપણે દોરો છે એને પોરવીશું। ત્યારબાદ મેચ બોથ ધ એન્ડ્સ ઓફ ધ થ્રેડ મેક અ નોટ, એટલે કે જે દોરો છે બાળકો એના બંને છેડા છે બરોબર એને આપણે શું કરવાના, મેચ કરવાના, એટલે કે એક સરખા કરવાના, એક સરખા થઈ જાય, નાના મોટો ન હોવો જોઈએ। પછી શું કરવાનું છે, મેક અ નોટ એટલે આંગળીથી આવી રીતે આપણે વાળવાનું છે અને એની ગાંઠ બનાવવાની છે। શું બનાવવાની છે, ગાંઠ। ત્યારબાદ પુટ અ બટન ઓન ધ પ્રોપર પ્લેસ ઓફ ધ ક્લોથ। હવે આપણી પાસે બટન છે બરાબર, એ બટનને આપણે શું કરવાનું છે કે આપણી પાસે જે કાપડ છે, કાપડનો ટુકડો છે એની ઉપર આપણે પ્રોપર જગ્યાએ એને આપણે મૂકવાનું છે, બરાબર। ત્યારબાદ પિયર્સ ધ નીડલ ફ્રોમ બેને ધ ક્લોથ, એટલે કે જે સોય છે બરાબર એને આપણે વીંધવાનું છે બટન દ્વારા કે આ તળિયે છે ત્યાં પહોંચવું જોઈએ, બરાબર તળિયેથી એને વીંધવાનું છે। મેચ ધ બટન હોલ એન્ડ નીડલ પોઈન્ટ, અને જે બટન છે એને આપણે જ્યાં સોયની અણી આવે ત્યાં મેચ કરવાનું છે। હવે બાળકો, આપણે ગાંઠવાળી છે એટલે ગાંઠ નીચે આવી જોઈએ, એ રીતે આપણે સોય છે એ આપણે આમાં કરવાની રહેશે। ગાંઠ છે એ નીચે આવે એટલા માટે આપણે સોય છે તે નીચેથી પોઈન્ટ કરશું, બરાબર, અને લાગે ન જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું છે, કાળજીપૂર્વક કામ કરવાનું છે। ત્યારબાદ પાસ ધ નીડલ થ્રો ધ બટન હોલ, બટનના હોલ છે એમાંથી આપણે સોય છે એને પાસ કરવાની, જે મેં પસાર કરી એવી રીતે, બરાબર। ત્યારબાદ શું છે તો કે સ્ટ્રેચ ધ નીડલ ટુ ધ ફૂલ લેન્થ, અને જે સોય છે એને આપણે ફૂલ લેન્થથી ખેંચવાની છે, આપણે નીચેથી લેવાની છે સોય અને ફૂલ લેન્થથી આપણે એને ખેંચવાની છે, બરાબર। ત્યારબાદ સ્ટ્રેચ ધ નીડલ ટુ ધ ફૂલ લેન્થ, ત્યારબાદ પેયર્સ ધ નીડલ બેન એટ ધ બટન હોલ। હવે સામેનું જે એનું આ જે આપણે હોલ છે એની સામેનું જે હોલ છે એમાં આપણે એને પાછી નીડલને થ્રો અંદર તળિયે સુધી લઈ જવાની છે, પછી નીચેથી ખેંચવાની છે, બરાબર। હવે દરેક વિદ્યાર્થીને આવું થઈ ગયું હશે, એવી જ રીતે ફરીથી આપણે કરીશું। ઇન ધ એન્ડ પિયર્સ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ ફ્રોમ થ્રી ટુ ફોર ટાઈમ, આ વસ્તુ આપણે ત્રણથી ચાર વખત કરવાની છે। હવે સામેનો જે ભાગ છે, હોલ છે એમાં કરીશું અને પછી એની સામેનો, આ એકવાર થઈ ગયું। આવી વસ્તુ આપણે બાળકો કેટલી વાર કરવાની છે, ત્રણથી ચાર વાર, બરાબર।
त्रीजी वायर। ત્રણ વાર કમ્પ્લીટ થઈ ગયું બરોબર। હવે બટન છે એકદમ મજબૂત છે, એ ટંકાઈ ગયું છે। હવે શું છે જુઓ, શું કીધું છે કે ઇન ધ એન્ડ બ્રિંગ ધ નીડલ બેને ધ ક્લોથ, ટાઈ નોટ બેને ધ ક્લોથ એન્ડ કટ ધ થ્રેડ। હવે આપણે શું કરવાનું છે કે જે આપણે બટન ટાંક્યું છે ત્યાં જે નીચે સોય આવી ગઈ ત્યાં આપણે મજબૂત સોયની મદદથી આપણે ગાંઠ વાળવી પડશે। એટલે બટન છે એ મજબૂત રીતે ટંકાઈ જાય અને આસાનીથી તૂટે નહીં, અને અહીં આપણે ગાંઠ વાળીશું બરાબર। એ પણ કેવી રીતે વાળીશું ખાસ જોવાનું છે, આવી રીતે કરીને જે થ્રેડ છે એમાંથી જ આપણે ગાંઠ વાળવાની છે બરાબર। હવે આ આપણે થ્રેડમાં ગાંઠ વળી ગઈ, હવે શું કરવાનું છે દોરાને અહીંથી કટ કરી નાખવાનો છે। હવે જુઓ બાળકો, આ બટન છે એ સરસ રીતે ટંકાઈ ગયું। આવું હવે તમારે જાતે શીખી જવાનું છે બરાબર। તમારા મમ્મી તૂટી જાય તો તમારા મમ્મી પાસે દોડીને નથી જવાનું, તમારું કામ તમારે જાતે કરતા શીખવાનું છે। તો દરેક વિદ્યાર્થી આ કામ કરશે। હવે જોઈએ બાળકો આપણે એક્ટિવિટી નંબર 4। હવે જોઈએ બાળકો એક્ટિવિટી નંબર 4, રીડ ધ ડાયલોગ, સંવાદ વાંચો। મહેશ વોન્ટ્સ ટુ ઓપન અન અકાઉન્ટ ઇન અ બેંક। હવે મહેશ છે એને બેંકમાં પોતાનું ખાતું ખોલાવવું છે। હી ગોઝ ટુ ધ બેંક, તે બેંકમાં ગયો। હી મીટ્સ ધ મેનેજર, અને તે મેનેજરને મળ્યો। હવે અહીંયા મહેશ અને મેનેજર વચ્ચેનો જે સંવાદ છે એ આપેલો છે। મહેશ સેઝ મે આઈ કમ ઇન સર, મહેશે કહ્યું હું અંદર આવું સર। મેનેજર સેઝ યસ યુ મે, હા તમે આવી શકો છો। વોટ કેન આઈ ડૂ ફોર યુ, હું તમારા માટે શું કરી શકું। મહેશ સેઝ આઈ વોન્ટ ટુ અર્ન એસડી અકાઉન્ટ ટુ ધ ઓપન ઇન ધ બેંક, કે હું મારું એસડી ખાતું છે એ બેંકમાં ખોલાવવા ઈચ્છું છું બરાબર। એસડી ખાતું એટલે બાળકો તો કે સેવિંગ ડિપોઝિટ, એટલે કે આપણી પાસે જે પૈસા હોય એ બેંક છે એ સાચવે, એટલા માટે એને ફૂલ ફોર્મ થાય એનું સેવિંગ ડિપોઝિટ, એટલે કે મારું પૈસા છે એને બેંક છે એ સાચવણી કરે અને જે કંઈ વ્યાજ હોય એ એને સમય સમય મળે અને જરૂર હોય ત્યારે આપણે એમાંથી પૈસા પણ ઉપાડી શકીએ છીએ। મેનેજર સેઝ ઓકે બરાબર, ટેક ધીસ ફોર્મ, આ ફોર્મ લો, ફિલ ઇન ધ ડિટેલ્સ, અને એની વિગત છે એ ભરો। મહેશ સેઝ સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ, મેં ફોર્મ ભરી દીધું છે। મેનેજર સેઝ નાવ, હવે પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ, તમારો ફોટો ચોંટાડો અને સહી કરો। મહેશ સેઝ હિયર ઇટ ઇઝ, તે અહીં છે। મેનેજર સેઝ હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ, તમે મને કેટલા રૂપિયા છે એ ડિપોઝિટ ચૂકવવા મૂકો છો। હવે ડિપોઝિટ એટલે બાળકો તો કે આપણે સૌથી પહેલાં બેંકમાં ખાતું ખોલાવવા માટે થઈને અમુક રકમ છે એ બેંકમાં જમા કરાવવી પડે, જો એટલી ઓછામાં ઓછી એટલી રકમ આપણે એમાં રાખવી જ પડે, એ સિવાયની તમે વધારાની રકમ છે એમાંથી જરૂર પડે ઉપાડી શકો, અને જો તમે આ રકમ છે એ પણ ઉપાડી લો તો તમારું ખાતું છે એ બંધ થઈ જાય, તો એને કહેવાય ડિપોઝિટ। મહેશ સેઝ રૂપીઝ 500, 500 રૂપિયા। મેનેજર સેઝ ઓકે બરાબર, નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર, હી વિલ ગીવ યુ અ પાસબુક, હવે તમારી પાસે જે પૈસા છે તે તમે। મેનેજર સેઝ ઓકે બરાબર, નાવ ગીવ યોર મની, ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર, કે હવે તમે ફોર્મ અને પૈસા છે એ કેશિયરને આપો। હી વિલ ગીવ યુ અ પાસબુક, અને તે તમને તમારી પાસબુક છે એ આપશે। હવે પાસબુક એટલે શું બાળકો, તો કે જેમાં આપણે કેટલા પૈસા જમા કરાવી છે અને કેટલા પૈસા છે એ ઉપાડી છે એની લોકો આપણને નોંધ એક રીતે જોઈએ તો ડાયરી બરાબર એ આપણને આપે, એને કહેવાય પાસબુક। મહેશ થેન્ક યુ સર, તમારો આભાર। હવે બાળકો તમારે પણ બેંકમાં ખાતું ખોલાવવાનું ભવિષ્યમાં થશે જ, કારણ કે હવે દરેક વહીવટ છે એ કાર્ડ દ્વારા
થવા માંડ્યો છે, બરાબર? તો આપણી પાસે આપણી બચતનું ખાતું તો હોવું જ જોઈએ દરેક વિદ્યાર્થીએ. અને તમને જે જે કંઈ કોઈ પૈસા આપતું હોય ઘરમાંથી કે કોઈ રિલેટિવ્સ આપણી ઘરે આવતા હોય ત્યારે, તો એની બચત કરીને તમે તમારું બેંકમાં નાનું એવું ખાતું છે એ તમારી નાની એવી બચતનું ખાતું પણ તમે સારી રીતે ખોલાવી શકો છો. તો આપણે જાતે ફોર્મ ભરતા આજે શીખવાનું છે કે બેંકમાં આપણે ખાતું ખોલાવવા માટે સૌથી પહેલા આપણે શું કરવું પડશે, તો કે આપણે ફોર્મ છે એ ફિલઅપ કરવું જોઈશે. તો અહીંયા સૌથી પહેલા આજે આપણે ફોર્મ કેવી રીતે ભરવું એની માહિતી મેળવીએ. જુઓ બાળકો, એક્ટિવિટી નંબર 5, સ્ટડી ધ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ્સ, યોર ટીચર વિલ હેલ્પ યુ. આ જે ફોર્મ છે એનો અભ્યાસ કરવાનો અને એ ડિટેલ્સ છે એ આપણે એમાં પૂરવાની છે અને તમારા શિક્ષક તમને એટલે કે હું તમને મદદ કરીશ. હવે નામ છે બેંકનું સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ માટેનું ફોર્મ છે બેંક ઓફ ઇન્ડિયા. હવે જુઓ બાળકો, ફોર ઓફિસ યુઝ ઓનલી, કે જે આ વિગત છે એ કોને ભરવાની છે, તો કે જે ઓફિસના જે મેમ્બર્સ હોય એને ભરવાની છે. હવે આપણે ક્યાંથી ફોર્મ છે એ આપણે ભરવાનું છે. હવે જોઈએ બાળકો, આપણે એક્ટિવિટી નંબર 5, સ્ટડી ધ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ્સ, યોર ટીચર્સ વિલ હેલ્પ યુ. હવે બેંકનું ફોર્મ આપેલું છે, બરાબર? હવે આપણે આ ફોર્મ છે એ ફિલઅપ કરવાનું છે. સૌથી પહેલા જે માહિતી છે એ માત્ર ઓફિસ યુઝ ઓનલી લખેલું છે અહીંયા, એટલે કે જે એ લોકોનો સ્ટાફ હોય ઓફિસ વર્કના એ લોકો આ વિગત ભરશે. હવે જોઈએ પર્સનલ ડિટેલ્સ બાળકો, અહીંથી આપણે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરવાનું છે. પર્સનલ ડિટેલ્સ, બરાબર? કસ્ટમર ટાઈપ એટલે કે જે આપણે ફોર્મ ભરનાર વ્યક્તિ છે એ કેવા છે, પબ્લિક છે એટલે કે જાહેર જનતા છે, સ્ટાફ છે, સિનિયર સિટીઝન્સ એટલે કે વૃદ્ધ લોકો છે કે માઇનોર છે, બરાબર? તો સૌથી પહેલા પબ્લિક, સ્ટાફમાં નથી, બરાબર? આપણે ત્યારબાદ તો સિનિયર સિટીઝન નથી, શું છે, તમે તમારું ફોર્મ ભરો તો માઇનોર. ત્યારબાદ મિસ્ટર, મિસ અને મિસિસ, તો છોકરાઓ છે એ આમાં રાઇટ કરશે અને ગર્લ્સ છે એ આમાં રાઇટ કરશે. હવે જોઈએ નેમ, તો નેમમાં શું કરવાનું છે કે તમારું ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ. તો ફર્સ્ટ નેમમાં તમારે તમારું નામ લખવાનું છે. હવે હું અહીંયા એક એક્ઝામ્પલ તરીકે લખું છું, બરાબર? ફર્સ્ટ નેમમાં તમારું નામ લખવાનું છે અને એક વસ્તુ યાદ રાખવાની છે કે આખું નામ કેપિટલ લેટરમાં લખવાનું છે, એટલે કે પહેલી ABCD, બરાબર? ફર્સ્ટ નેમ દાખલા તરીકે હું લખું છું રાહુલ, ત્યારબાદ મિડલ નેમ, બરાબર? હવે જે નામ લખીએ ને એની વચ્ચે 1-2 ખાનાનું અંતર તો ખાસ હોવું જોઈએ. હવે એના ફાધરનું નામ લખીશું આપણે, કલ્પેશભાઈ. ત્યારબાદ એની સરનેમ લખીશું આપણે, હવે જુઓ બાળકો, નેમ ઓફ ફાધર, હસબન્ડ અને ગાર્ડિયન. હવે આપણે જે બાળકની વિગત અહીંયા મેં લખી છે, હવે એના પિતાનું પૂરું નામ લખવાનું છે. હવે આપણે એના પિતાનું નામ લખીશું એટલે આપણે શું કરીશું, મિસ્ટરમાં રાઇટ કરીશું, બરાબર? તો સૌથી પહેલા આપણે એના પિતાનું નામ લખીશું, ફર્સ્ટ નેમમાં કલ્પેશભાઈ, ત્યારબાદ એના પિતાનું નામ જયંતિભાઈ અને અટકમાં ગોહિલ, ત્યારબાદ ડેટ ઓફ બર્થ. હવે અહીંયા આપણે જે જન્મ તારીખ લખવાની છે ને એ આ આપણે ફોર્મ ભરતો હોય એટલે આપણી લખવાની છે, બરાબર? આ થઈ ગયું ફોર્મ જે ભરે છે એનું નામ, એના પિતાનું પૂરું નામ. હવે એની જન્મ તારીખ, તો જન્મ તારીખ લખીએ આપણે બાળકો, 1-8-2001, બરાબર?
अने जेंडर एटले के जाति कही छे मेल फीमेल बराबर तो एमां मेल में राइट करू छू त्यारबाद जे गर्ल्स छे ई फीमेल में राइट करशे नेशनलिटी एटले के क्या देशना तमे निवासी छो तो एमां इंडिया त्यारबाद मधर्स मिडन नेम એટલે કે આપણે એની માતાનું નામ છે એ લખવાનું છે તો આ બાળક છે એની માતાનું નામ લખીએ આપણે જયાબેન બરાબર ત્યારબાદ મેરિટલ સ્ટેટસ એટલે કે એમના લગ્ન થઈ ગયા છે મેરિડ છે તો અહીંયા રાઇટ કરવાનું અનમેરિડ છે તો અહીંયા અધર્સમાં તો અનમેરિડ હવે યુઆઈડી નંબર છે અને યુઆઈડી ઓફ ફાધર મધર તો જેના યુઆઈડી નંબર હોય એ લખવાના હવે ત્યારબાદની વિગત છે એ તેઓ ક્યાં રહે છે અત્યારે એનું એડ્રેસ છે બરાબર કે તેઓ કઈ જગ્યાએ રહે છે તો એ લખવાનું છે તો આપણે લખીએ તમે તમારું સરનામું તમારા ફોર્મમાં લખવાનું છે તમારે હું અહીંયા લખું એ રીતે યમુના કુંજ યમુના કુંજ ડૈયા રોડ એટ જો ગામનું નામ હોય તો એ લખવાનું બરાબર અનીડા હવે નીચે તાલુકાનું નામ ગોંડલ ત્યારબાદ બે સ્પેસ છોડીને આપણે લખીશું ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો તો રાજકોટ હવે આ થઈ ગયું એડ્રેસ હવે લેન્ડમાર્ક અને સ્ટ્રીટ બરાબર કે શેરી નંબર જો હોય તો એ લખવાના ત્યારબાદ સિટી તો શહેરનું નામ લખવાનું અહીંયા આપણે લખીએ ગોંડલ પછી એનો પિનકોડ નંબર પછી સ્ટેટ કે કયા રાજ્યમાં છે તો ગુજરાત ત્યારબાદ ટેલિફોન નંબર અને મોબાઈલ નંબર એ વિગત અહીંયા લખવાની હવે જોઈએ બાળકો એડિશનલ ડિટેલ્સ એટલે કે વધારાની વિગત એમાં સૌથી પહેલા છે ઇન્કમ મંથલી અને એન્યુઅલી એ વિગત તમારે કંઈ લખવાની થતી નથી કારણ કે તમે સ્ટુડન્ટ છો રિલિજન એટલે કે ધર્મ હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચિયન શીખ અને અધર તો સૌથી પહેલાં હિન્દુમાં રાઇટ કરીશું જો બીજા ધર્મ હોય તો એમાં રાઇટ કરવાનું કેટેગરી જનરલ ઓબીસી એસસી એસટી તો આમાંથી જે લાગુ પડતું હોય એમાં તમે કરી શકો છો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ગ્રેજ્યુએશન નોન ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ અને અધર બરાબર તો એમાં રાઇટ કરી શકો છો ત્યારબાદ ઓક્યુપેશન ટાઈપ્સ કે તમે જે કાંઈ તમારો બિઝનેસ છે જે વ્યક્તિ ફોર્મ ભરતા હોય એ શું છે સેલરીડ છે એટલે કે એને પૈસા પગાર મળે છે સેલ્ફ એમ્પ્લોયડ એટલે કે પોતાનો સ્વતંત્ર ધંધો છે એમ અને બિઝનેસ છે કે રિટાયર્ડ થઈ ગયા છે તો તમે સ્ટુડન્ટ છો એટલે આપણે ખાલી શું કરશું સ્ટુડન્ટમાં રાઇટ કરીશું હવે આગળ જોઈએ બાળકો હવે બેંકમાં ખાતું ખોલાવીએ તો અમુક આપણી વિગતોની સાથે સાથે આપણે અમુક ડોક્યુમેન્ટ છે એ પણ જમા કરવાના હોય છે પાસપોર્ટ વેર ધ એડ્રેસ ડિફર્સ ત્યારબાદ વોટર આઈડી કાર્ડ પાન કાર્ડ ત્યારબાદ ગવર્મેન્ટ આઈડી કાર્ડ આઈડી કાર્ડ ઓફ રિપોર્ટેડ એમ્પ્લોયર હવે જુદા જુદા કાર્ડ છે બરાબર એ જમા કરવામાં આવતા હોય
त्यार बाद छे फोन आईडी कार्ड इश्यूड बाय यूनिवर्सिटी इंस्टीट्यूट अप्रूव्ड बाय यूजीसी AICTE. હવે જે કોઈ વિદ્યાર્થી ભણતા હોય બરોબર તો એનું જે આઈડેન્ટિટી કાર્ડ હોય એ તમે રજૂ કરી શકો. હવે તમે સ્ટુડન્ટ છો એટલે તમારી પાસે સ્કૂલમાં અભ્યાસ કરતા હોય એટલે તમારું આઈડી કાર્ડ હોય ને તો એ તમારે ત્યાં રજૂ કરી શકો. એટલે આપણે અહીંયા રાઇટ કરીશું. ત્યારબાદ આપણે બીજા જે ડોક્યુમેન્ટ છે જમા કરવાના હોય એમાંથી ઇલેક્ટ્રિસિટી બિલ, ટેલિફોન બિલ અને રેશન કાર્ડ, બરાબર, કે આપણું જે કૂપન છે એ આટલી વસ્તુ છે એ આપણે ત્યાં ખાસ જમા કરાવવાની હોય છે. હવે ત્યારબાદ છે એની ડિટેલ્સ છે એમાં માત્ર આપણે નામ લખી નાખીએ, બરાબર, આગળ લખ્યું હતું આપણું નામ એટલું લખવાનું છે, રાહુલ કલ્પેશભાઈ ગોહિલ. હવે એ લોકો છે એનો નંબર છે એ આપે, બરાબર, ત્યારબાદ આપણો અકાઉન્ટ નંબર છે અને જે કઈ ડિટેલ છે એ લોકો કમ્પ્લીટ કરીને આપતા હોય છે. અને છેલ્લે છે એ લોકો કે ડોક્યુમેન્ટ ઘટતા નથી, ફોર્મ કમ્પ્લીટ છે, ડોક્યુમેન્ટ ને બધું ઓકે છે, પછી લોકો સિગ્નેચર કરે. તો અહીંયા બાળકો આપણું જે ફોર્મ છે એ કમ્પ્લીટ થઈ છે. તમારે અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં આ ફોર્મ છે એની ડિટેલ્સ ભરવાની છે. દરેક જગ્યાએ તમારે તમારું નામ એડ્રેસ છે એ લખવાનું છે. યાદ રાખજો આ દરેક વસ્તુ કેપિટલ લેટરમાં લખવાની છે, બરાબર. હવે આગળના તાસમાં આપણે એક્ટિવિટી નંબર 6 થી અભ્યાસ કરીશું. ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ. જય મામા દેવ.